વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. આજે આપણે જોશું ધોરણ 7 સંસ્કૃતનું યુનિટ 6 વિજ્ઞાનશ ચમત્કારાહ, એટલે કે વિજ્ઞાનના ચમત્કાર. તો આપણે જોઈએ, એતત વિજ્ઞાનશ યુગમ, એતત એટલે કે આ, વિજ્ઞાનશ એટલે કે વિજ્ઞાનનો, યુગમ એટલે કે યુગ, એટલે કે આ વિજ્ઞાનનો યુગ છે. અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારાન વયમ પશ્યામહ. અત્ર એટલે અહીંયા, તત્ર એટલે ત્યાં, સર્વત્ર એટલે બધી જગ્યાએ, વિજ્ઞાનસ્ય એટલે વિજ્ઞાન, ચમત્કારાન એટલે કે ચમત્કાર, વયમ એટલે આપણે, પશ્યામહ એટલે જોઈએ છે, અહીં તહીં સર્વત્ર આપણે વિજ્ઞાનનો ચમત્કાર જોઈએ છે. એષઃ ભ્રમણભાષઃ, એષઃ એટલે આ, ભ્રમણભાષઃ એટલે કે મોબાઈલ ફોન, આ મોબાઈલ ફોન છે. જનાઃ ભ્રમણભાષેન પરસ્પરમ વાર્તાલાપમ કુર્વંતિ. જનાઃ એટલે કે લોકો, ભ્રમણભાષેન એટલે કે મોબાઈલ ફોન દ્વારા, પરસ્પરમ એટલે એકબીજા સાથે, વાર્તાલાપમ એટલે વાતચીત, પૂર્વંતી એટલે કરે છે, લોકો મોબાઈલ ફોન દ્વારા એકબીજા સાથે વાતચીત કરે છે. એતત શીતકમ, એતત એટલે આ, શીતકમ, શીતકમ એટલે કે ફ્રીજ, આ છે એ ફ્રીજ છે. જનાહ શીતકસ્ય શીતપેયમ પીબંતી. જનાહ એટલે કે લોકો, શીતકસ્ય એટલે કે ફ્રીજનું, શીતપેયમ એટલે કે ઠંડુ પાણી, પીબંતી એટલે પીવે છે, લોકો ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે. એતે તો સંગણકમ, એતે તો એટલે આ, સંગણકમ એટલે કમ્પ્યુટર, એટલે કે આ કમ્પ્યુટર છે. યશઃ સંગણકમ ચાલયતી. યશઃ એટલે કે યશ, સંગણકમ એટલે કે કમ્પ્યુટરને, ચાલયતી એટલે ચલાવે છે, યશ કમ્પ્યુટરને ચલાવે છે. સંગણકેન વિવિધાની કાર્યાની સરળમ શીઘ્રમ ચ ભવંતી. સંગણકેન એટલે કમ્પ્યુટર દ્વારા, વિવિધાની એટલે વિવિધ કાર્યો, વિવિધાની એટલે અલગ અલગ પ્રકારના, અથવા વિવિધ કાર્યની એટલે કાર્યો, સરળમ એટલે સરળતાથી, શીઘ્રમ એટલે ઝડપથી, ચ અને ભવંતી એટલે થાય છે, એટલે કે કમ્પ્યુટરની મદદથી વિવિધ પ્રકારના જે કાર્યો છે એ સરળતાથી અને ઝડપથી થાય છે. એતત દૂરદર્શનમ, એતત એટલે આ, દૂરદર્શનમ એટલે કે ટેલિવિઝન અથવા ટીવી, આ ટીવી છે અથવા ટેલિવિઝન છે. જનાઃ દૂરદર્શનમ માધ્યમેન વાર્તાઃ ચલચિત્રાણિ વિવિધાનં કાર્યક્રમાન પશ્યંતિ શૃણવંતિ ચ. જનાઃ એટલે લોકો, દૂરદર્શનમ એટલે કે ટીવીના માધ્યમેન, માધ્યમ વડે, વાર્તાઃ એટલે કે સમાચાર, ચલચિત્રાણિ એટલે કે ચલચિત્રો, વિવિધાનં એટલે કે અલગ અલગ પ્રકારના વિવિધ કાર્યક્રમાન એટલે કે કાર્યક્રમો, પશ્યંતિ એટલે જોવે છે, શ્રુવંતિ એટલે સાંભળે છે, ચ એટલે અને, એટલે લોકો ટીવીના માધ્યમ દ્વારા સમાચાર, ચલચિત્રો અને વિવિધ પ્રકારના જે કાર્યક્રમો છે એને પશ્યંતિ એટલે જુએ છે અને સાંભળે છે. એતત વિમાનમ અસ્તિ, એતત એટલે આ, વિમાનમ એટલે વિમાન, અસ્તિ એટલે છે, આ વિમાન છે. વિમાનમ આકાશ માર્ગે ચલતી. વિમાનમ એટલે કે વિમાન, આકાશ માર્ગે એટલે આકાશ માર્ગે, ચલતી એટલે ચાલે છે, વિમાન આકાશ માર્ગે ચાલે છે. વિમાન યાત્રા રોમાંચમ દદાતી. જે વિમાનની જે યાત્રા છે એ રોમાંચમ એટલે રોમાંચ, દદાતી એટલે આપે છે. વિમાનેન દૂરસ્થાનસ્ય યાત્રા શીઘ્રમ પૂર્ણા ભવતી. વિમાનેન એટલે વિમાન દ્વારા, દૂરસ્થાનસ્ય એટલે દૂરના સ્થળની, યાત્રા એટલે યાત્રા, શીઘ્રમ એટલે ઝડપથી, પૂર્ણા એટલે પૂર્ણ, ભવતી એટલે થાય છે.
વિમાન દ્વારા દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂર્ણ થાય છે. એતતો વ્યજનમ, એતતો એટલે આ, વ્યજનમ એટલે પંખો, આ પંખો છે. વ્યજનમ ભ્રમણમ કરોતિ, વ્યજનમ એટલે પંખો, ભ્રમણમ એટલે ફરે, કરોતિ એટલે છે, આ પંખો ફરે છે. વ્યજનમ તાપમ હરતિ, વ્યજનમ એટલે જે પંખો છે એ તાપમ એટલે તાપ અથવા તો ગરમી, હરતિ એટલે હરી લે છે, જે પંખો છે એ તાપને હરી લે છે. હવે ત્યારબાદ આપણે જોઈશું સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં છે નીચેના શબ્દોનું અનુલેખન કરો. તો અહીંયા આપણે જે શબ્દ છે અહીંયા લખી નાખવાના છે, ભ્રમણ ભાષઃ, શીતપેયમ, સંગણકમ, ચલચિત્રાણી, કાર્યક્રમાન, જે આ છે એઝ ઇટ ઇઝ અહીંયા લખીશું સુંદર અક્ષરમાં. ત્યારબાદ એક્ટિવિટી ટુ છે, નીચે આપેલા ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો. તો પેલું છે મોબાઈલ ફોન, તો અહીંયા આપણે લખીશું ભ્રમણ ભાષઃ, અહીંયા આપણે લખીશું ભ્રમણ ભાષઃ. બીજું છે ફ્રીજ છે, તો અહીંયા લખીશું આપણે શીતકમ, અહીંયા આપણે લખીશું શીતકમ. બરાબર છે. કમ્પ્યુટર છે, તો અહીંયા લખીશું આપણે સંગણકમ. અને ચોથું છે ટીવી, તો અહીંયા આપણે લખીશું દૂરદર્શનમ. અહીંયા પાંચમું છે પંખો છે, તો અહીંયા લખીશું આપણે વ્યજનમ. ઓકે, એક્ટિવિટી ત્રણ, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરી વાક્યોને બહુવચનમાં ફેરવો. તો ઉદાહરણ પહેલું છે માનવઃ વૃત્તપત્રમ પઠતિ, માનવઃ એટલે કે મનુષ્ય, વૃત્તપત્રમ એટલે સમાચાર પત્ર અથવા વર્તમાન પત્ર, પઠતિ એટલે વાંચે છે. અહીંયા એનું થશે માનવાઃ વૃત્તપત્રમ પઠંતિ, એટલે કે માનવીઓ અથવા તો મનુષ્યો અખબાર અથવા તો વર્તમાન પત્ર વાંચે છે. ઓકે, તો આ રીતના એનું બહુવચન થશે. અહીંયા આપણે એક વચનમાં છે ને, અહીંયા આપણે બહુવચનમાં ફેરવવાના છે. તો અહીંયા આપ્યું છે માનવઃ જલમ પીબતી, એટલે કે માનવી પાણી પીવે છે. આપણે અહીંયા લખીશું માનવાઃ જલમ પીબંતી, એટલે કે માનવો અથવા તો મનુષ્યો પાણી પીવે છે. માનવઃ ચિત્રમ પશ્યતિ, એટલે કે માનવી અથવા મનુષ્ય ચિત્ર જુએ છે, તેનું આપણે લખીશું માનવાઃ ચિત્રમ પશ્યંતિ, એટલે કે મનુષ્યો ચિત્રો જોવે છે. ત્રીજું માનવઃ રોટિકામ ખાદતિ, એટલે કે માનવી અથવા મનુષ્ય રોટલી ખાય છે. તો અહીંયા લખીશું માનવાઃ રોટિકામ ખાદંતિ, એટલે કે મનુષ્યો રોટલી ખાય છે. માનવઃ વનમ ગચ્છતિ, એટલે કે માનવી અથવા મનુષ્ય વનમાં જાય છે, તેનું થશે માનવાઃ વનમ ગચ્છંતિ, એટલે કે માનવીઓ અથવા મનુષ્યો વનમાં જાય છે. તો આ રીતના આપણે એક વચનમાંથી બહુવચનમાં ફેરવીશું.